વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સાબિત રહ્યા છે. સુરત તરફથી સુરતમાં વધુ એક ગ્રીષ્મ હત્યાકાંડ થતા અટક્યો છે. વધુ એક ગ્રીષ્મ હત્યાકાંડ ફરીથી થતા અટક્યો છે. સુરતમાં જ ગ્રીષ્મ હત્યાકાંડ દોહરાતા અટકી ગયો છે. રાંદેરમાં સગીરાને ધમકી આપતો યુવક ઝડપાયો છે. ચપ્પુ બતાવી અને મારી નાખવાની ધમકી આ યુવક દ્વારા સગીરાને આપવામાં આવી હતી. યુવક રાંદેરમાં મિત્રની બહેનને હેરાન કરતો હોવાનું સામે આવ્યું છે. સકીરાના ઘર પાસે આવી અને તેના દ્વારા ધમકી આપવામાં આવી હતી. પરિવારને જાણ કરતા પોલીસ ફરિયાદ કરી છે, તો પોલીસ હાલ વધુ તપાસ હાથ ધરી છે. રાંદેર પોલીસ ધમકી આપનાર યુવકને ઝડપી પાડ્યો છે. હાલ આ યુવકની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી આ યુવક દ્વારા આપવામાં આવી હતી. યુવક રાંદેરમાં મિત્રની બહેનને હેરાન કરતો હોવાનું સામે આવ્યું છે. સગીરાના ઘર પાસે આવી અને ધમકી આપતો હતો. ચપ્પુ બતાવી અને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. સુરતમાં ગ્રીષ્મ હત્યાકાંડ થતા ફરી અટક્યો છે. તો વાત કરીએ આ અંગે જ માહિતી માટે સંવાદદાતા સંજય મહંત ફોનલાઈન પર છે. સંજય, જે રીતે ગ્રીષ્મ હત્યાકાંડ વધુ એક વખત થતા અટક્યો છે સુરતમાં, શું વધુ વિગતો? સુરતના પાટનગરમાં જે પ્રમાણે ગ્રીષ્મની હત્યા કરવામાં આવી હતી, એક લંપટ યુવકે પોતાની સનદ સંતોષવા આ હત્યા કરી હતી. અને એવી જ ઘટના સુરતના ગાંધીમાં બનતા બનતા રહી છે. કહીએ તો પણ અતિશયોક્તિ નથી, કારણ કે એક યુવક તેના મિત્રની સગીર ભાઈની બહેન છે, એની ખેતી કરી રહ્યો હતો. છેલ્લા 3-4 મહિનાથી એને હેરાન કરી રહ્યો હતો અને ચપ્પુ લઈને સગીરાના ઘરની પાસે પહોંચી જતો હતો અને સગીરાને જાનથી મારી નાખવાની ધમકી પણ તે આપતો હતો. છેવટે ડરી ગયેલી સગીરાએ તેના પરિવારને જાણ કરી હતી અને પરિવાર ગ્રીષ્મ હત્યાકાંડ બાદ સજાગ થયો અને તુરંત જ તેઓ રાંદેર પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે પણ તપાસ શરૂ કરી અને ધર્મેશ બોરિયા નામનો યુવક છે, જે અમરોલીમાં રહે છે, તેની ધરપકડ કરી છે. ટૂંકમાં કહીએ તો ગ્રીષ્મ હત્યાકાંડ બાદ સુરતમાં વાલીઓ પણ સજાગ થઈ રહ્યા છે, સગીરાઓ અને યુવતીઓ પણ સજાગ થઈ રહી છે. ત્યારે આવા લંપટ યુવકો સામે પોલીસ પણ સખ્તાઈથી કાર્યવાહી કરે એ જ સમયની માંગ છે. ચોક્કસ સંજય, માહિતી બદલ આભાર. સુરતમાં ગ્રીષ્મ હત્યાકાંડ ફરીથી થતા અટક્યો છે.